બાળકો આ ચોથો દાખલો કઈક જુદા પ્રકારનો છે હો હા એમાં કઈ અલગ નથી પણ હમણાં જે બીજો દાખલો જોયો ને હમણાં ના જોયો એના જેવો જ છે અઘરો નથી હો દીકરા શું કીધું યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરીને બતાવો કે કોઈ પણ ધન પૂર્ણાંક કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈક પૂર્ણાંક m માટે 3m અથવા 3m + 1 સ્વરૂપનો છે હાવ હેલો હાવ હેલો આપણે લઈએ ધારો કે a એ કોઈક પૂર્ણાંક છે અહીંયા તગડો આવે છે ને એટલે d બરાબર આપણે 3 લેશું આપણે લખીને આવ્યા યુક્લિડના ભાગાકારનો પૂર્વ પ્રમેય હમણાં સરસ મજાની રીતે સમજ્યા હતા જેને આ વિડિયો ડાયરેક્ટ જોવો છે એને આગળનો વિડિયો લેક્ચર વ્યવસ્થિત જોવો જ પડે દીકરાઓ તો જ આ સમજાય ને હા યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર આપણે શું લખી શકીએ a બરાબર b ક્યુબ + r અને r ની વેલ્યુ કેવી આના કરતા નાની 0 થી 0 કે 0 થી મોટી અને આના કરતા નાની આ જો જોઈએ r બરાબર આથી આપણને a બરાબર એટલે કે આ 3q + 1 3q + 2 3q + 3 ન મળે મારા વાલા 3q + 3 મળે નહીં આસ મળે હવે આપણે અહીંયા શું કીધું ખબર આની હવે જરૂર નથી દીકરો શું કીધું આને એ કે સર મેં કીધું બોઈલ બોઈલ વાલા એ કે આપણે વર્ગ કરવાનો છે તો આપણે વિકલ્પ લઈએ વિકલ્પ એ ધારો કે a બરાબર 3q તેથી વર્ગ કરીએ a સ્ક્વેર બરાબર 3q એનો સ્ક્વેર એટલે 9q વર્ગ એ 9q વર્ગ એટલે 3 × 3q વર્ગ જો 9q વર્ગ આપણે શું જોઈએ છે બરાબર 3m સ્વરૂપ જોઈએ છે એટલે કે 3 ના ગુણક વાળી વાત છે 3 ના ગુણક વાળી વાત છે એટલે 3 નો ગુણક હોવો જોઈએ આગળ 3 આવવો જોઈએ એટલે મેં સાતરૂપ આપ્યું આ વાતને અહીંયા ખાલી સ્વરૂપ ટૂંકમાં સ્વરૂપ બદલાયું છે આ સંદેશ વર્ગ બંનેને મળે એવું સમજાયું છે એટલે આવો આવું બધું તમને વિસ્તરણ આખે આખું એમાં સમજાવી દીધું હવે આયાથી વિસ્તરણના સૂત્રો આખી આપણી સિરીજ તૈયાર કરેલી છે ખ્યાલ આવે છે એવી રીતે અવયવીકરણની આખી સિરીજ તૈયાર કરીને વિડિયો બધા મૂકેલા છે અવયવીકરણમાં આપણે વર્કશીટ K સુધી પહોંચ્યા છીએ વર્કશીટ L આવી રહી છે રોજને માટે એકાદું લેક્ચર એમાં આવતું રહે છે અહીંયા ઉતરીઓ આપણે આ 3m સ્વરૂપ બતાવવાનું હતું કે કોઈક પૂર્ણાંક m માટે 3m એટલે આપણે આને m કહી દીધું ટૂંકમાં 3 સાથે કોઈકનો ગુણાકાર 3m એટલે અહીંયા m દેખાવો જોઈએ એવું ન હોય આ રકમમાં કે m નથી હું કઈ m પ્રગટ થાય કે એથી ન પ્રગટ થાય પણ આ જે છે એને m ધારી શકાય કે હા સર બસ એટલે 3m હવે 3q² બરાબર m ધારતા તેથી a² બરાબર 3m મેડો ક્લિયર હવે આવી જ વાત તમારે કોના માટે કરવાની છે આવી જ વાત વિકલ્પ 2 કે a બરાબર 3q + 1 આલ એટલે આની ચર્ચા કરી તો કે હા હવે આની ચર્ચા કરવાની તો આપણે તો વર્ગ જોઈ છે કીધું છે ધન પૂર્ણાંકનો વર્ગ મને કે ઓય હવે સમજાણ મારા વાલો તમે પછી રકમ તો વ્યવસ્થિત વાંચો ને વર્ગ કીધું છે એટલે હું અહીંયા વર્ગ કરી રહ્યો છું ઈ કે અમને ખબર ન હતી અમને એમ કે ગમે ત્યાં વર્ગ જ કરવાના એવું ના હોય મારા વાલા કીધું છે તો અહીંયા વર્ગ કરો તો અહીંયા વર્ગ આમ થાય અન સરસ વેરી ગુડ હવે મહત્વનું છે દીકરા હવે મહત્વનું છે આનો વિસ્તરણ છે ને હા એ વિસ્તરણની વર્કશીટમાં છે ક્લિયર વિસ્તરણની વર્કશીટ છે બીજા નંબરનું વર્કશીટ એમાં વર્કશીટ નથી વિસ્તરણ સૂત્ર પ્રકાર 2 આ છે કરાવી દીધું છે તમને ઘણીવાર ભણાવ્યું છે
અહીંયા આવીને આપણે અટકી જઈએ, અહીંથી આપણને આ સાદુરૂપ ન આવડે, તો એના માટે જવાબદાર આપણે છીએ બાળકો. શા માટે? તો કે આના 20-3 એ 10મા ધોરણમાં ન આવે, 1-8, 9 એમાં આવે. એ સમજાવ્યું છે, તમારા માટે એવા વિડીયો લેક્ચર મૂકેલા છે, તમને સમજાવ્યું છતાં તમે એનું રિવિઝન ન કરો તો નુકસાન તમને જઈ બાળકો. ક્લિયર? પણ કે હમણાં જ આપણે વાત કરી, જબ શીખો ટોપ શીખો માટે જ બધું દીધું છે. આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ન હોય તો તમે સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો, પાછા આવી જાઓ. પહેલા પદનો વર્ગ, આમ પહેલા પદનો વર્ગ, બે પહેલું પદ બીજું પદ, બીજા પદનો વર્ગ યાદ આવે છે? હા, ચાલો. પહેલા પદનો વર્ગ એટલે 3q, હા એટલે 9q વર્ગ. જોયું ને કેમ લખાય છે? 3 × 2 = 6q અને +1. હવે મારે શું કરવાનું છે? આ સ્વરૂપ 3q આ 3m + 1, તો આ એક તો છે, અલગ રાખો, આ સ્વરૂપે ખાલી ગોઠવવું છે. એટલે આમાંથી 3 સામાન્ય લઈ લો એટલે આવું થાય 3q² + 2q. આ એકડો આમાંથી જ મેં સામાન્ય કહ્યા છો, આ આપણી બુદ્ધિ આપવાની છે દીકરા ભાઈ. આ બંને માંથી સામાન્ય એટલે આને હવે એમ ધારો, એમ એમ ધારો એટલે 3m + 1 આવું થાય. આને એમ થઈ ગયું, એ પૂર્ણાંક છે. શું છે? આપણે અહીં એક સ્ટેપ લખી નાખીએ કે હવે (3q² + 2q) = m પૂર્ણાંક. તેથી s² = 3m + 1 થઈ ગયું આ સ્વરૂપ. હવે આપણે શું લેવાનું છે? તો કે વિકલ્પ 3. વિકલ્પ 3 કયો? તો કે a બરાબર પેલા આ લીધું, પછી આનો વાળો, હવે આનો વાળો 3q + 2. તો પાછો આપણે વર્ગ જ કરવાનો છે, કારણ કે પૂછ્યું છે શું? વર્ગ પૂછ્યું છે. તો આનો વર્ગ કરીએ તો હમણાં જ મેં અહીંયા માળખું લખ્યું હતું, એ માળખા પ્રમાણે પહેલા પદનો વર્ગ, બે પહેલું પદ બીજું પદ, વત્તા બીજા પદનો વર્ગ. ચાલો ચાલો, 9q² = 12q + 4. હવે આપણે અહીંયા એક નથી થતા. એ કે સર અહીંયા તો સમજાઈ ગયું, એકડો તો છૂટો હતો, દૂર હતો, દૂર રાખ્યો. હવે અહીંયા મને કહે એકદમ એવું ન હોય મારા ભલા, આમાં જરાક જ કાળજી લ્યો. જો હમણાં સરસ મજા રીતે લખી દઉં એટલે તમને સમજાઈ જશે. હા, 4 હતા ને એને ભાગ કરી દીધા 3 અને 1. હાલે મન તે દોડે દોડે. 3 શા માટે લેખા? કારણ કે આમાંથી સામાન્ય લેવાની આપણને ખબર પડે. હવે આમાંથી ખાલી 3 સામાન્ય લેવા છે. હવે આને એમ ધારવાનું, આ સ્ટેપ છે દીકરો, આ 10મા ધોરણમાં બુદ્ધિ હાંકવાની છે. આવી બુદ્ધિ હાંકવી પડે. હવે 3q² + 4q + 1 = m ધારતા, તેથી s² = 3. જો આખા કૌંસને એમ કીધા છે એટલે 3m + 1 થશે. આમ હવે પૂરું થઈ ગયું. આમ ત્રણેય વિકલ્પો પરથી સ્પષ્ટ થાય છે કે કોઈ પણ ધન પૂર્ણાંકનો, આખી વાક્ય અહીંથી, કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈક પૂર્ણાંક એમ માટે થ્રી એમ અથવા 3m + 1 સ્વરૂપનો હોય. લ્યો આ દાખલો પૂરો, આવું કરવાનું છે. હા, અને સહેલું છે. હમણાં જ્યારે પછી દાખલામાં 9 વાળું સ્વરૂપ આવશે, ઘનની વાત છે, આ વર્ગની વાત છે,
એ ઘનની વાત છે એટલે આમાં નામાં આપણે સુધારા કરી નાખશું. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ વ્યવસ્થિત રીતે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ પાંચમો દાખલો કરવાનો છે ને દીકરા, એ હમણાં ચોથો દાખલો ગયો ને એ જ છે, એટલે આ ચોથો દાખલો હું એમનો અહીંયા બેઠે બેઠો રાખ્યો છે. ક્લિયર? આપણે એમાં જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં માત્ર ફેરફાર કરશું. એને શું કીધું? કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન કહી દીધો. અત્યાર સુધી ત્યાં વર્ગ હતો. શું હતું? વર્ગ. હવે એને શું કીધું? ઘન. હા, એટલે અહીંયા જે વર્ગ કરીએ છીએ આ વર્ગનું વિસ્તરણ કરીએ છીએ એને બદલે ઘનનું વિસ્તરણ કરવાનું. કેનું વિસ્તરણ? ઘનનું વિસ્તરણ. ક્લિયર? તો ઘનના વિસ્તરણ માટે પણ તમને વિસ્તરણના સૂત્રો એમાં પ્રકાર નંબર 5 આપેલો છે. બોલો, વિસ્તરણના સૂત્રની આખી આપણી સિરીજ આપેલું છે. બધું બધું જ તમને આ લોકડાઉનના સમયમાં શીખવાડેલું છે. તો આ તમે ઘનની વાત કરો એની પહેલા એ તમારે વિસ્તરણના સૂત્ર જે છે એ જોઈ લેવા પડે. વિડિયો લેક્ચર ફરીથી રિપીટ કરી લેવું પડે દીકરાઓ. એટલા માટે જ મને ખ્યાલ હતો કે તમે અહીંયા ભૂલ કરશો, એ ભૂલ ન થાય એના માટે તો આ સિરીજ આખી તૈયાર કરી. વિસ્તરણના સૂત્ર, અવયવીકરણ, વર્કશીટ, એ બધું એનું કારણ જ આ. કારણ આપણી આ યુટ્યુબ ચેનલ જબ શીખો ટોપ શીખો. આવી જાઓ મારા વાલા, પધારો. આવો હવે એ 9 એમ કીધા છે. આપણે 9 સ્વરૂપે નથી લખવાના, આપણે તો આમાં લખવાનું કોઈ ધન પૂર્ણાંક માટે બી બરાબર 3. અહીંયા આવો, અહીંયા અહીંયા આવશે 3q + r. આર બરાબર 0 1 2, એટલે 3q + 1 3q + 2. હવે આપણે એ ધારીને પેલો વિકલ્પ, તો અહીંયા શું થશે? ઘન કરવાના. જો એટલે અહીંયા ઘન. ક્લિયર? હા સર. બોલો, આટલું ક્લિયર છે? તો હવે અહીંયા શું થશે? અહીંયા શું થશે? અહીંયા ઘન કરીએ તો 27q³. હવે આપણે 9 સામાન્ય જોઈ છે. જો રકમમાં શું જોઈ? 9m + 1, તો આમાંથી 9 સામાન્ય એટલે 9, અને અહીંયા બાજુમાં શું લખવાનું? 3q³. હવે 3q³, જો અહીંયા ખાલી એટલું જ લખ્યું, 3q³ બરાબર m ધારતા, હવે હું આને m ધારી લઉં એટલે 1³ = 3m મળી ગયું. બોલો આપણું આ સ્વરૂપ, સોરી 9m, આ 9 છે દીકરા, 9m મળી ગયું, આ 9 છે અને m ધાર્યા છે, બસ પૂરું. હવે આપણે બીજો વિકલ્પ લેવાનો 3q + 1. બંને બાજુ શું કરવાના? ઘન. જો અહીંયા હું ઘન કરી નાખું છું, થઈ ગયો ઘન. હવે ત્યાં મહત્વનું છે અહીંયા અહીંયા જો દીકરાઓ, માત્ર આપણે થોડો થોડો ફેરફાર. તો ઘન માટેનું સૂત્ર છે આમ, પેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 પેલું પદ બીજું પદ જે તે કાઉન્સ. જો આ સૂત્ર હવે ત્યાં લખવાનું છે 3q, અહીંયા 1, 3q 1, 3q + 1. આ શીખવાડ્યું છે, પેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 પેલું પદ બીજું પદ જે તે કૌંસ, આવું શીખવાડેલું છે. એટલે આ થયું 27q³. એકડો 3 3 9. ચાલો હવે હું પેલા આને લખીશ 27q³, પછી 9 3 27 q² પછી 9q, ક્રમમાં લખું છું દીકરા 9q અને આ એક. આ આપણો જવાબ થયો 27q³, 27q² 9q એકડો. આ વિસ્તરણ તમને ક્યાં આપ્યું છે? વિસ્તરણના સૂત્ર પ્રકાર 5. ક્લિયર? 27q³, 27q² 9
खाली अहीं क्यू वत्ता एक जो आवो थियो तो हवे थ्री क्यू घन थ्री क्यू वर्ग वत्ता क्यू ने एम धारी लियो એટલે આ થઈ ગયું 9m + 1 આવડવું જોઈએ આ સરળ છે દીકરા આવશે ને હાલો ત્યાં 3q + 2 એટલે અહીંયા 2 અહીંયા 2 અને અહીંયા 2 તો અહીંયા થાય 8 અહીંયા 3 તેરી 9 9 2 18 એટલે અહીંયા 18 થાય 18 તેરી 54 એટલે અહીંયા 54 આવશે अठार क्यू अठार बोलो आठ तो हम बराबर थ्री क्यू प्लस टू हम घन कर ना घन तो यू घन करिए तो आ विस्तरण बोलो है विस्तरण तो आ गया सत्यावीस क्यू घन आ चौपन क्यू वर्ग हाँ अठार क्यू वत्ता आठ छेले आठ एम नम राखो अपने आठ जोई छे आमांथी नौ सामान्य मने के सर आ तो बहु सहेलू छे तमने तो रकम जोईने एवुं लागतुं हतुं के तो अघरू अघरू छे अघरू नथी दीकरा एकदम सहेलू आनुं विस्तरण साचुं आवडवुं जोईए ने आपणने આ વિસ્તરણના સૂત્ર પાકા કરવા પડે દીકરો પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા ત્રણ પહેલું પદ બીજું પદ જીતે કૌંસ જો એ નવ સામાન્ય વત્તા આઠ તો હવે આને શું કરશું થ્રી ક્યુ ઘન સિક્સ ક્યુ વર્ગ ટુ ક્યુ એમ ધારતા એટલે 9m + 8 પૂરું થઈ ગયું આમ ત્રણેય વિકલ્પો પરથી કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન ઘન આ શબ્દ કોઈ પૂર્ણાંક m માટે 9m 9m + 1 અથવા 9m + 8 સ્વરૂપ નો હોય બોલો લ્યો છે ને દાખલો સેલો અઘરું છે જ નહીં આમાં ક્યાંય હા ખાસ ક્લિયર ચાલો લખી નાખો ચોથો અને પાંચમો દાખલો આપણે સાથે પૂરો કર્યો છો